ક્ષારણ ધોરણ 10માં ધાતુઓ ધાતુમાં આજે આપણે જોયું ક્ષારણ, આ છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો. આના પછી આપણે કેરેટ વાળું ભણીશું, પછી આ ચેપ્ટર પતી જશે આપણું. ક્ષારણના ઉદાહરણ આપો. તો ક્ષારણના ઉદાહરણ કયા કયા છે? તો ચાંદીની વસ્તુઓને જ્યારે હવામાં આપણે ખુલ્લી રાખીએ ત્યારે થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે હવામાં સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે, બરાબર ને? એનું સ્તર બનાવે છે. ચાંદીની રિંગ હોય તમે હાથમાં પહેરી હોય તો અમુક ટાઈમ પછી, અથવા તો એના જોડે પાણી કોન્ટેક્ટમાં આવે તો પછી થોડા ટાઈમ પછી એ શું થઈ જશે? કાળી પડી જાય. એનું કારણ શું છે? કે સલ્ફરના કોન્ટેક્ટમાં આવવાથી એ સિલ્વર સલ્ફાઇડનું પાતળું એક સ્તર બનાવી દે છે, બરાબર? પહેલો પોઈન્ટ. બીજું, કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, ધીમે ધીમે ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. અને આ લીલો પદાર્થ એ કોપર કાર્બોનેટ હોય છે. શું? કે કોપર. તો કોપરમાં કોપર શું કરે? હવામાંનો જે ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ હોય એની સાથે પ્રક્રિયા કરે, ધીમે ધીમે મીન્સ ધીરે ધીરે શું કરે છે? તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવી દે અને લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો કલર કોના માટે? એટલે કે લીલો પદાર્થ શું છે? કોપર કાર્બોનેટ. ત્રીજું, લોખંડ. આ તો તમે જોયું જ હશે. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખવામાં આવે ત્યારે એના પર કથ્થાઈ પદાર્થનો સ્તર જામે છે, જેને આપણે કાટ કહીએ છીએ. Fe2O3 × XH2O. એક્સ એટલે એમાં પાણી ના અણુ કે ફિક્સ ના હોય, ભેજ જેટલા પ્રમાણમાં વધુ હોય એટલા પાણી ના અણુ એમાં વધારે હોય છે, બરાબર? તો ક્ષારણ, તો ક્ષારણના ઉદાહરણ પહેલું એક ચાંદીની વાત કરીએ, બીજી આપણે કોપરની વાત કરીએ અને ત્રીજી લોખંડની વાત કરી. તો ચાંદી, તો ચાંદીમાં શું કીધું? કે ચાંદીને હવામાં જ્યારે પણ આપણે ખુલ્લું રાખીએ તો કાળી પડી જાય છે. એનું કારણ શું છે? તો જે ચાંદી જે છે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડનું એક પાતળું સ્તર બનાવે છે, જેના કારણે ચાંદી આપણને કેવી દેખાય છે? કાળી દેખાય છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, તો કોપરની વાત કરીએ. તો કોપરમાં શું થાય? તો કોપર પણ હવામાંના ભેજ સાથે, એટલે કે કોપર પણ હવામાં જે ભેજ હોય એમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય એના સાથે પ્રક્રિયા કરે છે. ધીરે ધીરે શું થાય? એનો જે કોપરનો જે ચમકદાર કલર હોય ને, કથ્થર, જે ચમકદાર કથ્થઈ રંગ, એને ગુમાવી દે છે અને એક લીલું સ્તર પ્રાપ્ત કરે છે. તો તમને એક્ઝામમાં પૂછે કે આ લીલું સ્તર ધરાવતો પદાર્થ કોપરનો કયો? તો કોપર કાર્બોનેટ, CuCO3. ત્રીજો પોઈન્ટ, લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય સુધી આપણે ખુલ્લું રાખીએ તો તે કથ્થાઈ, લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખીએ તો તે કથ્થાઈ પદાર્થનો સ્તર જામે છે, જેને આપણે કાટ કહીએ છીએ. તમે જોયું હશે કે તિજોરી હોય, તિજોરી તો તિજોરી અમુક ટાઈમ પછી બહુ જૂની થઈ જાય, અથવા એના જોડે પાણીનો મીન્સ બહુ જૂની થઈ જાય એના પછી એ કાટ લાગે. અને તમે જો બહાર મૂકી રાખશો, એના જોડે પાણીમાં પાણી કોન્ટેક્ટમાં આવ્યું છે, અથવા તો એવી જગ્યાએ કે જ્યાં લોખંડ હશે અને લોખંડનો સીધો વરસાદ એના કોન્ટેક્ટમાં આવતો હશે, તો એ લોખંડ ઉપર પણ કાટ જામી જાય છે. એનું કારણ જ એ છે કે જ્યારે જ્યારે લોખંડના કોન્ટેક્ટમાં ભેજ આવે, અથવા તો જ્યારે જ્યારે પણ લોખંડના કોન્ટેક્ટમાં પાણી આવે, ત્યારે શું થાય? એ જે ઉપર એક પડ બનાવી દે છે, જે લાલાશ પડતું દેખાય છે આપણને, રેડ કલર જેવું, થોડું કથ્થાઈ રંગનું પણ રેડ કલર જેવું. તો આ જે કલર જે છે ને, એને આપણે કાટ કહીએ છીએ. તો આપણે કાટ અમુક વખત કહીએ છીએ ને કે લોખંડ ઉપર કાટ લાગી ગયું, એ જ વસ્તુ છે આ. હવે ચલો, કોઈપણ વસ્તુ પર કાટ લાગી ગયું, તો કાટ લાગી જાય તો પછી એ વસ્તુ ધીમે ધીમે પછી મીન્સ ખવાઈ જાય, મીન્સ બગડી જાય, ધીમે ધીમે એ વસ્તુ ખવાઈ જાય. તો એ આપણે દૂર કરવું પડે, તો ક્ષારણનો અટકાવ કરવો પડે. તો ક્ષારણનો અટકાવ કરવા માટે શું કરવું પડે? તો લોખંડનું ક્ષારણ કઈ રીતે આપણે અટકાવી શકીએ છીએ? તો લોખંડ ઉપર પહેલું તો રંગ કરીને. હવે તમે જોયું હશે કે કોઈ પણ તમે બહાર તમારી જે જારી હોય, જારી એના ઉપર પણ તમે જોયું હશે, ઝાંપો જારી જે પણ હોય એના ઉપર તમે કલર કરેલો જોયું હશે. કલર કરવાનું કારણ જ એ કે ભલે ને વરસાદ એના કોન્ટેક્ટમાં આવે, પણ જ્યાં સુધી કલર હશે ને ત્યાં સુધી લોખંડ એ ભેજના કોન્ટેક્ટમાં નહીં આવે, એટલે કે એને કાટ લાગશે નહીં. પછી તેલ લગાવીને તમે લોખંડ ઉપર તમે તેલ પણ લગાવી શકો છો. ગ્રીસ લગાવીને તો ગ્રીસ પણ લગાવી શકો છો. ગેલ્વેનાઇઝિંગ કરીને તો ગેલ્વેનાઇઝિંગ. હવે જો ગેલ્વેનાઇઝિંગમાં તમારે એક્ઝામમાં મીન્સ પૂછાય નહીં, પણ તમને કહી દઉં. ગેલ્વેનાઇઝમાં શું હોય? કે ગેલ્વેનાઇઝ હોય ને એમાં ઝીંકનો ઉપયોગ કરેલો હોય. શેનો ઉપયોગ કરેલો હોય? ઝીંકનો ઉપયોગ કરેલો હોય. હવે આપણે જાણીએ છીએ કે સક્રિય શ્રેણીમાં ઝીંક જે છે એ આયરન કરતાં જલ્દી પ્રોસેસ કરી દે, એટલે કે ગેલ્વેનાઇઝિંગ કરેલું હોય ને તો એમાં ઝીંક જલ્દી પ્રોસેસ કરી દે, એટલે કે જે પ્રોસેસ ભેજ જોડે કરવાની હોય એ આયર્ન ના કરે, એટલે કે લોખંડ ના કરે, પણ ઝીંક કરી દે. તો ઝીંકનું પડ એટલે કે એને શું કરેલું હોય? ગેલ્વેનાઇઝિંગ કરેલું હોય. પછી ક્રોમ પ્લેટિંગ કરીને શું કરેલું હોય? ક્રોમ પ્લેટિંગ. પછી એનોડીકરણ દ્વારા. શેના દ્વારા? એનોડીકરણ. એનોડીકરણ એટલે પેલું નતું શુદ્ધ ધાતુ, અશુદ્ધ ધાતુ આપણે કાલે જોયું હતું એ જ. અથવા મિશ્ર ધાતુ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકીએ છીએ. હવે આપણને ખબર છે કે લોખંડ ઉપર ભેજનું, એટલે કે લોખંડ ઉપર ભેજ ફટાફટ આવી જાય, એટલે કે કાટ ફટાફટ લાગી જાય. તો હવે આ લોખંડને એવી ધાતુ જોડે મિક્સ કરો તમે કે જેથી શું થાય, એ ધાતુ ફટાફટ કાટ ના લાગવા જાય, એટલે કે
એક કે બે અથવા તો બે થી વધુ ધાતુને તમે મિક્સ કરી દીને મિશ્ર ધાતુ બનાવી દો. શું બનાવી દો? મિશ્ર ધાતુ. દાખલા તરીકે કઈ રીતે? સ્ટીલ અને લોખંડ ને, સ્ટીલ જે છે એ લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું, આપણે કીધું ને હમણાં ગેલ્વેનાઇઝિંગનું, એ જ છે કે સ્ટીલ હોય અથવા તો લોખંડ હોય એના આપણને ખબર છે કે ભેજવાળા કોન્ટેક્ટમાં આવે તો કાટ ફટાફટ લાગી જાય, પરંતુ સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે શું કરીશું? એના ઉપર ઝીંકનું એક પાતળું સ્તર લગાવી દઈએ. શું કરીએ? એના ઉપર ઝીંકનું એક પાતળું સ્તર લગાવી દઈએ. તો ઝીંકનું પાતળું સ્તર લોખંડ ઉપર લગાવવાની જે આપણી પદ્ધતિ જે છે એને આપણે ગેલ્વેનાઇઝેશન કહીએ છીએ. શું કહીએ છીએ? એને આપણે ગેલ્વેનાઇઝેશન કહીએ છીએ. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝિંગ વસ્તુનું કાટ સામે રક્ષણ આપે છે. એટલે કે ઝીંકની સક્રિયતા શ્રેણીમાં ઝીંક આયરન કરતાં ઉપર હોય તો જે પ્રોસેસ થવાની હોય ઝીંક જોડે, એટલે કે કાટ લાગવાનો હોય તો પણ ઝીંક જોડે લાગે, તો ઝીંકનું સ્તર તૂટી જાય કાટ લાગીને, પરંતુ ગેલ્વેનાઇઝેશનથી જે લોખંડ હોય એને તો રક્ષણ મળે છે. આ રીતે ક્ષારણ આપણે અટકાવી શકીએ છીએ.